હાલો બાળદોસ્તો ધોરણ ચાર સામયિક મૂલ્યાંકન કસોટી ડિસેમ્બર બે હજાર વીસ ચાલો આ પ્રશ્નપત્ર એકમ કસોટીની બુકમાં લખાઈ ગયા બાદ તમારે ચેક કરી લેવો જો ભૂલ હોય તો એક અલગથી નોટબુકમાં નોંધીને શીખી લેવું ચાલો પ્રશ્ન એક આપેલ આપેલા પ્રશ્નો વિશે એક એક વાક્ય લખો જો સફરજન ટોપલી તો આ વાક્ય છે ટોપલી ભરીને સફરજન હતા તો પણ એકે ખાવા ના મળ્યું આવી રીતે આપણે ટપાલ પેટીને લાલ જે આ શબ્દો બે છે એ શબ્દો પરથી આપણે વાક્ય બનાવવાના છે ચાલો જોઈએ તો જવાબો આપણે ટપાલ પેટીનો રંગ લાલ હોય છે આ ટપાલ પેટી અને લાલનો આપણે ઉપયોગ કર્યો ઝાડ ઉપર ફળ આવે છે ઝાડ અને ફળનો ઉપયોગ કર્યો આ રસ્તો ઉત્તર દિશામાં જાય છે રસ્તોને દિશા મોબાઈલમાંથી સંદેશા મોકલી શકાય છે મોબાઈલ અને સંદેશા સમાચાર પત્રમાં પોસ્ટ ઓફિસ વિશે વાંચ્યો આ રીતે તમે વાક્યો બનાવી શકો છો ચાલો હવે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નો પ્રશ્નોના જવાબ તમારા અનુભવના આધારે લખવાના છે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને કઈ કવિતા ગમી શા માટે તે લખવાનું છે હાલમાં તમે ઘરે રહીને કઈ રીતે ફણો છો આ વર્ષે દિવાળીના દિવસો તમે કઈ રીતે પસાર કર્યા હવે તમે શાળામાં હવે તમને શાળામાં જવાનું ગમશે શા માટે નવા વર્ષમાં તમારા વડીલોના આશીર્વાદ મેળવવા માટે તમે શું કર્યું આ પ્રશ્નોના જવાબ તમારે પોતાનો અનુભવ રજૂ કરવાનો છે ચાલો જુઓ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી મને સૈનિક સૈનિક રમીએ કવિતા ખૂબ ગમી કારણ કે તે કવિતામાં આપણે સૈનિક બનીને દેશની રક્ષા કરવાનો ભાવ રહેલો તેથી મને ખૂબ ગમે ચાલો હાલમાં ઘરે રહીને અમે ઓનલાઈનના માધ્યમથી ભણીએ છીએ ટીવી મોબાઈલ વગેરે સાધનોનો ઉપયોગ કરીએ છીએ ચાલો ત્રીજો સવાલ છે આ વર્ષે દિવાળીના દિવસોમાં તમે કેવી રીતે પસાર કર્યો તો થોડા ફટાકડા ફોડ્યા ઘરે બનાવેલી મીઠાઈ ખાધી આ રીતે નવા વર્ષની ઉજવણી કરી ચાલો પ્રશ્ન ચાર તમે જે કર્યું તે લખજો હા બાળકો હા સ્કૂલે જવાનું ગમશે ને કેમ કે ઘણા સમયથી શાળાએ અમે ગયા નથી શાળામાં ભણાવેલું ખૂબ સારું અમને ગમે છે શાળાના સાથી મિત્રો પણ ખૂબ યાદ આવે છે તથા આદરણીય શિક્ષકો તથા શાળા ખૂબ ખૂબ યાદ આવે છે એટલે શાળાએ જવાનું ગમશે ચાલો તમારા વિચારો રજૂ કરજો બ નવા વર્ષમાં વડીલોના આશીર્વાદ લેવા તેમના ચરણ સ્પર્શ કર્યા તેમના આશીર્વાદ લઈ આશીર્ષ વચનો મેળવવા પાડવા માટે સંકલ્પ કર્યો આ રીતે પોતાના અનુભવો રજૂ કરવાના ચાલો હવે પ્રશ્ન ત્રણ જો અહીંયા કોશ આપેલા છે એ કોશનો ઉપયોગ કરવાનો અને જ્યાં લીટી દોરેલી છે એ લીટી ની જગ્યાએ આપણે કોશમાંના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે જુઓ બિલાડી રોટલી ખાઈ ગઈ ભાઈ ગીત ગાતો હતો અશોકભાઈએ વાર્તા લખી ખૂણામાં લાકડી પડી છે થાળીમાં શાક આપ્યો છે આ રીતે વાક્યો બનાવવાના ચલો હવે નીચે આપેલા શબ્દો પરથી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ચાર ચાર શબ્દો બનાવો દયા દયાસાગર સમાચાર પત્ર તારણહાર વિજયનગર ઈમાનદાર એ છે ઉમર ગામ છે તો ગામ રમ ઓર ઉમર ગાર આ રીતે શબ્દ બનાવેલા છે એમ આપણે શબ્દ બનાવવાના છે જુઓ દયા સાગર યાર સાગ સાત સમાચાર પત્ર પત્ર સમાચાર માર સત્ર ચાપ હારમાં તાર હાર તારણ રણ તાણ વિજયનગરમાં નાગર વિજય જય ગરજ રજ ઈમાનદારમાં દામ દાન માર માન માદા ઈમાન આ રીતે શબ્દો બનાવવાના ચાલો હવે પ્રશ્ન પાંચ શાળાઓ બંધ હોવાથી તમે ઘરે શું કરો છો તેની જાણ કરતો પત્ર તમારી શાળાના આચાર્યને લખો ચાલો તો હવે આપણે લખીશું અહીંયા તમારે લખવાનું નામ લખનાર જે છે તે મૃણાલી પટેલ તારીખ ત્રીસ બાર બે હજાર વીસ અહીંયા સંબોધન કરવાનું શ્રી આચાર્ય સાહેબ શ્રી પછી લખવાનું જય ભારત સાથે જણાવવાનું કે આપે જણાવેલ સૂચના મુજબ હું કોરોના વાયરસથી બચવા તમામ પ્રયત્ન કરું છું મારા સાથી મિત્રોને પણ સચેત કરું છું અમે મિત્રો ભેગા મળીને રમી શકતા નથી પણ મારા માતા પિતા સાથે ઇન્ડોર ગેમ રમું છું હાલમાં મારા માતા પિતા તથા ભાઈની તબિયત પણ સારી છે હું ઓનલાઈન શિક્ષણ હાલમાં ટીવીના માધ્યમથી લઉં છું માતાજી મને ગૃહ કાર્ય કરાવે છે હાલમાં તો શાળા ખોલવાની રાહ ખૂબ આતુરતાથી જોઈ રહી છું આ ગુરુજનોને મારા વંદન છે શાળાને ખૂબ ખૂબ યાદ કરું છું ચલો આ રીતે લખનારનું નામ અહીંયા તમારે લખવાનું લે ખિતંગ આપની આજ્ઞાંકિત વિદ્યાર્થીની મુણાલી મુણાલી પટેલના વંદન આ ખાસ તમારે લખનારનું નામ લખવાનું અને સંબોધન લખવાના ચાલો સરસ આ રીતે પ્રશ્ન પાંચ તમારે લખવાનો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો જોવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો જેથી મારા શૈક્ષણિક વિડીયો તમને જોવા મળતા રહેશે ધન્યવાદ